વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સાંભળ આવ્યા છે અમદાવાદના એસજી હાઈવે પર આવેલી કર્ણાવતી ક્લબ ખાતે છેલ્લા ચાર થી છ દિવસથી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરાઈ હતી તો આ પ્રસંગે કર્ણાવતી ક્લબના ડિરેક્ટર વિરલભાઈ પટેલ સાથે વાતચીત કરાતા તેમણે સમગ્ર તૈયારીઓ વિશે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી અને ક્લબના સદસ્યો અને પોતાની રામ ભગવાન પ્રત્યેની લાગણી દર્શાવી હતી ભાઈ જેની ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે આવી ગયો છે બાવીસ જાન્યુઆરી જય શ્રી રામ બિલકુલ જો વાત કરવામાં આવે તો આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે છે કહેવાય છે કે અવધ મેં આનંદ ભયો પણ ભાઈ અવધમાં જ શું કામ અમદાવાદમાં પણ આનંદ ભયો આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશ જે છે તે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હિલોળે ચડ્યું છે અને અત્યારે મારી સાથે જોડાયા છે અમદાવાદના કર્ણાતી ક્લબના ડિરેક્ટર વિરલભાઈ પટેલ વિરલભાઈ આ જે કહી શકાય કે

ત્યારબાદ સાંજે સુંદરકાંડનું આયોજન છે સુંદરકાંડ બાદ મારતી થશે અને ત્યારબાદ પ્રસાદ લઈ અને ક્લબને બી લગભગ સાંજે છ એક હજાર દીવાથી શણગારી આખો માહોલ રામમય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે વિરલભાઈ અમે જોયું કે બહુ જ સુંદર રંગોળી કરવામાં આવી છે ઠેર ઠેર ધ્વજાઓ મૂકવામાં આવી છે પ્રભુ શ્રી રામના પોસ્ટર અને ભનવાનજીનું પણ જે છે સ્ટેચ્યુને બધું જ મૂકવામાં આવ્યું છે કેટલા દિવસની તૈયારી છે લગભગ ચારેક દિવસથી દિવસ રાત તૈયારી કરી આનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર દેશ રામ રામય થઈ ગયો હોય ત્યારે ક્લબ બી કેમ બાકાત રહે તેને ધ્યાનમાં રાખી અને આયોજન કરવામાં આવે છે અમારી સાથે બદલ ખૂબ ખૂબ આભાર તો આપણે જોયું કે ભાઈ આતા કર્ણવતી ક્લબના ડિરેક્ટર પટેલ અને જે કહી શકાય છેલ્લા એકાદ અઠવાડિયા જેવા સમયથી દિવસ રાતની જે મહેનત છે તે કર્ણવતી ક્લબ દ્વારા કરવામાં આવી અને જે ભવ્ય આયોજન છે તે આજે કરવામાં આવ્યું છે કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ ન્યૂઝ ફોર ઇન્ડિયા જય શ્રીરામ